નલિયા ખાતે સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી. પ્રાંત અધિકારી જેનાવતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. અનેક અધિકારી અને કાર્યકર્તાઓની હાજરી. હવે જોઈ નલિયાથી મારા પ્રતિનિધિ હિરણ ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. અબડાસા તાલુકા નલિયા મામલતદાર ઓફિસ ખાતે સ્વાતંત્ર્ય દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેનાવતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 75મા સ્વાતંત્ર્ય દિન નું પર્વ વીએન હાઈસ્કૂલ તેમજ સારસ્વત હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો. કોરોના દરમિયાન સેવા આપનાર સંસ્થાઓ, આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કામદારો, પોલીસના અધિકારીઓ તેમજ પોલીસના જવાનો, કોરોના દરમિયાન સેવા આપનાર વ્યક્તિઓ તમામનું આ તકે વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. ચૂંટાયેલા સદસ્યો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ખાસ હાજર રહ્યા હતા. નલિયા તેમજ અબડાસા તાલુકામાંથી આગેવાનોએ પણ હાજરી આપી હતી. પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી અને વૃક્ષારોપણ મામલતદાર ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી જેનાવતની સાથે મામલતદાર ડામોર, તાલુકા વિકાસ અધિકારી જયપ્રકાશ ગોર, સીપીઆઈ લેવવા, પીએસઆઈ ઝાલા, આરોગ્ય અધિકારી સિંહા, માર્ગ મકાન વિભાગના અધિકારી ચૌધરી, ફોરેસ્ટના અધિકારીઓ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા. 70 વર્ષથી આઝાદીને થયા છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ગરમી ઓગસ્ટનો જે કાર્યક્રમ છે, આપણે તાલુકા કક્ષાનો કાર્યક્રમ નલિયામાં મામલતદાર કચેરી ખાતે થયો. એમાં આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ થયું, પ્રવચન થયું, સલામી થઈ અને એના પછી કોરોનામાં જેમણે સારી કામગીરી કરી છે એવી સંસ્થાઓ જેવી કે રાતોતળાવ, પછી માનવ સેવા ટ્રસ્ટ, કોવિડ કેર સેન્ટર, એના સિવાય આપણા જે સ્વાસ્થ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, રેવન્યુના કર્મચારીઓ કે જેમણે કોરોના દરમિયાન અને બીજી વિધવા સહાય અને બધામાં જે સારી કામગીરી કરી હતી એ બધાને આપણે સન્માનિત કર્યા, જેથી કરીને એમને પ્રોત્સાહન મળે કે હવે આગળના જો ત્રીજી લહેર આવે તો એ દરમિયાન પણ આપણે એનાથી પણ સારી કામગીરી કરવાની છે. બાકી ખૂબ જ સારા વાતાવરણમાં આખો કાર્યક્રમ પૂરો થયો અને છેલ્લે વૃક્ષારોપણ કરી અને બધા જ જે મિત્રો છે બધા છૂટા પડ્યા. સૌનો આભાર માનું છું.